રડા તાલુકામાં ગઈકાલે પડેલ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. ત્યારે ગઢડાના પડવદર ગામે મરચાની ખેતી અને તુવેરની ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સહાય આપવાની માંગ કરી છે. પડવદર ગામે મરચાની ખેતી તુવેરની ખેતીમાં કરા સાથે વરસાદ પડતા મરચાનો પાક અને તુવેરનો પાક બગડી ગયો છે અને જ્યાં નજર નાખો ત્યાં નુકસાન જ નુકસાન જોવા મળી રહ્યું છે. વર્ષોથી ફક્ત ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતોની દયનીય સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકાર દ્વારા સહાય મળે તો ખેડૂતોને થોડી રાહત થાય, નહીતર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વરસાદમાં થયું છે, બહુ પલ્લા છે. ઘણા સમયથી મહેનત કરતા હતા અને વરસાદ આવ્યો તો બધા પલ્લી ગયા. શું આમ મહેનત તો આમ પાણીમાં ગઈ એવું નથી લાગતું? હા, મહેનત હા પાણીમાં ગઈ. ઘણા સમયથી અમે મહેનત કરતા હતા પણ બધી મહેનત પાણીમાં ગઈ. કેટલા વીઘામાં મરચી વાવી કરે? એક વીઘાની હશે. બરોબર. અન્ય બીજા પાકોમાં નુકસાન ખરું? હા, ઝાર વાવી હતી, ઝાર બધી આડી પડી ગઈ, એમાંય નુકસાન જ છે. બહુ નુકસાન થયું. તમારે શેમાં નુકસાન? અમારે તુરમાં થયું, કપાસમાં થયું, બાય બધે થયું છે. શું આમ તમારે માંગ થયું? માન તો કપાય નહી હોય, ઘઉં વેલા નહી હોય, તુઈ નહી હોય ભાઈ. સરકાર કઈ રાહત દે તો આમાં કઈ અમે ઓલા થઈ ગયા છે. હા, બહુ નુકસાન થયું છે, કપાસ નો, તુર નો, નીમ નો, ઢોર ને કઈ નથી. તમારે આ તુર માં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, કેટલા રૂપિયા નુકસાન થયું છે અંદાજે? એ તો ભગવાન દે તો સહાય દે એટલી. નુકસાન તો દાજુ ન થાય.